હેલો ધોરણ દસ વિષય સંસ્કૃત વિદ્યાર્થી મિત્રો આજે આપણે પદ્ય ત્રણ સ્વસ્થવૃત્તમ સમાચરમ એટલે યોગ્ય આચરણ કર અથવા સ્વસ્થ આચરણ કર કહેવાય છે કે જીવનમાં દિવસની દિનચર્યા સ્વસ્થ હોય તો જીવનમાં પોતાની તંદુરસ્તી પણ સ્વસ્થ રાખી શકીએ છીએ મહાકવિ કાલિદાસે સંભવમાં પાંચમા સર્ગમાં એક પ્રસંગમાં કહ્યું છે કે ધર્મ કરવા માટેનું સૌથી પ્રસમ પ્રથમ સાધન શરીર છે જો મિત્રો આ પાઠમાંથી આપણે જોડકામાં પણ પૂછાય છે એટલે જોડકામાં એમ લખેલું હોય કે મહાકવિ કાલિદાસ તો સામે લખેલું હશે કુમાર સંભવ તો આ જોડવાનું છે વત્તા આમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી બીજું કશું જ નથી પૂછાતું એટલે આ શ્લોકો ભાષાંતર માટે ખૂબ જ મહત્ત્વના છે એટલે આમાંથી ભાષાંતર માટેના શ્લોકો પૂછાય છે શું કહે છે કે માણસ જોડે બધું જ હોય પણ શરીર ના હોય દાન કરવા માટે કે પોતાનું ધર્મનું આચરણ કરવા માટે શરીર ના હોય તો એ કંઈ જ વસ્તુ પ્રાપ્ત કરી શકતો નથી એટલે કહેવાય છે કે માણસ પાસે ધર્મ કરવા માટે ભલે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય પણ જો તેની પાસે સ્વસ્થ શરીર ન હોય તો પેલી બધી જ વસ્તુઓ નકામી પડે છે માણસનું શરીર સ્વસ્થ રહે તે માટે કેટલાક ઉપાયો પણ કરવામાં આવેલા છે અને ઉપાયોમાં દિનચર્યા એક મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે દિનચર્યા એ મહત્ત્વની છે માણસની દિનચર્યા સારી હોય તો તેનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે આયુર્વેદ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનોએ અને આધુનિક ચિકિત્સાના વિજ્ઞાનમાં એટલે ડોક્ટરોએ પણ એવું કહ્યું છે કે માણસની દિનચર્યા સારી હોય તેની તંદુરસ્તી પણ સારી રહે છે પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા લેખવામાં આવી છે આ દિનચર્યામાં માત્ર ને માત્ર ખાવા પીવા ઉઠવા બેસવાની ચાલવા સૂવાની બાબતોનો જ સમાવેશ થતો નથી માનવ જીવનના ઉત્તમ નૈતિક આદર્શ માન મનાતા સંગતિ ગુરુજનો પ્રત્યેનો સાદર વ્યવહાર વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલ સતત પ્રયત્નશીલ રહેવું સત્યનું પરિપાલન જેવા સદગુણોને પણ દિનચર્યામાં અંગ માનવામાં આવ્યા છે અહીં વસ વપરાયેલા ટૂંકામાં ટૂંકામાં ટૂંકા વાક્યોમાં આવા ક્રિયાપદોને માધ્યમથી આજ્ઞાર્થ ક્રિયાપદના રૂપોનો તથા ક્રિયાપદથી વ્યક્ત થતા અર્થનો અભ્યાસ પણ કરીશું ચલો બા મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે શ્લોક જોઈશું પહેલો શ્લોક બાલ ઉત્તિષ સય સ્વસ્થવૃત્તમ સમાચારમ સ્મર જગ જગત તતઃ તુદ્ધમ જળમ પીબતી અહીંયા શું છે કે બાલ એટલે બાળક ઉષ્ટિષ્ટ એટલે પથારીમાંથી ઊઠ સૈયાત એટલે પથારીમાંથી સ્વસ્થ વૃતચરમ એટલે આચરણ કર અહીંયા શું કહેવામાં પહેલો શબ્દ શું આવશે બાળક પછી સૈયા સૈયા એટલે પથારીમાંથી માંથી એટલે ઊઠ સ્વસ્થ વૃત્તમ એટલે સ્વસ્થ વૃત્તમ એટલે સ્વસ્થ આચરણ કર જગત વિધાતારમ એટલે જગતના સર્જનહારને સ્મર એટલે યાદ તત્કર યાદ કર તત એટલે પછી શુદ્ધમ જલમ પીબ અને પછી ચોખ્ખું પાણી પી ફરીથી જોઈશું આપણે બાલઃ સૈયાહ એટલે બાળક સૈયા પરથી ઉષ્ઠિત તો ઊઠ અને સ્વસ્ત વૃતમ સમાચાર એટલે સ્વસ્થ આચરણ કર જગત વિધા જગતના સર્જનહારને સ્મર એટલે યાદ કર તત એટલે પછી શુદ્ધ જલમ પીબ અને પછી શુદ્ધ પાણી પી સતમ પદાની નિષ્ક્રિયમ શૌચાર્ય ગચ્છ સત્વરમ ફેલીને એમ કરો કૃત્વા શુદ્ધમ વ્યાયામમાં ચરમ સતપદાની એટલે સત પદાની એટલે સો ડગલા નિષ્ક્રિયા એટલે બહાર શૌચાર્થ એટલે શૌચક્રિયા સ્વતરમ ગચ્છ એટલે ઝડપથી ગચ્છ એટલે જા ફેની લેમ એટલે સાબુથી કરવ એટલે બે હાથ કર હોય તો એક હાથ આવે કરવ છે એટલે બે હાથ કૃત્વા એટલે શુદ્ધ કર કૃત્વા શુદ્ધ શુદ્ધ કૃત્વા એટલે શુદ્ધ કર ને પછી વ્યાયામ આચરમ એટલે વ્યાયામ અથવા કસરત કર ફરીથી જોઈશું સતમ પદાની એટલે સ ડગલા નિષ્ક્રિયમ બહાર સત્વર ગચ્છમ ચાલ સ્વરાછમ એટલે ચાલ પછી શૌચ અને શૌચ કર ફેનિલમ કરો એટલે ફેનીલ એટલે સાબુથી કરો એટલે બે હાથ શુદ્ધ કૃત્મ એટલે શુદ્ધ કર ને પછી વ્યાયામ આચરમ એટલે વ્યાયામ અથવા કસરત કર આખા શ્લોકનું ભાષણ દર્શ કેવું થશે ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દી જા પછી સાબુથી બે હાથ ચોખ્ખા કરીને તું કસરત કર હવે ત્રીજો શ્લોક તૈલમ મર્દમ કાયે તમ તત સ્નાનમ સમાચારમ યથાવિધિ જૈલેનવ વસ્ત્ર સ્વીય પ્રવાદમ પહેલો શબ્દનો અર્થ જોઈશું આપણે કે તમ એટલે તું કાયન એટલે શરીર પર તૈલ મર્દનમ એટલે તેલની માલિશ કર સ્નાનમ સમાચરમ અને સ્નાન કર શું કે છે કે શરીર તું શરીર પર તેલની માલિશ કર અને સ્નાન કર યથાવિધિ જલેન એટલે જય જલેન નૈવ એટલે પાણી વડે યથાવિધિ વિધિ પૂર્વક સ્વયં વસ્ત્ર પોતાનું વસ્ત્ર એટલે બરાબર ધો ફરી ભાષાંતર જોઈશું આપણે કે એટલે તું કાયે કાયે એટલે શરીર પર તૈલમ મર્દન એટલે તેલની માલિશ કર ને પછી સ્નાનમ સમાચરમ સ્નાન કર જલે એટલે પાણી વડે યથાવિધિ એટલે વિધિપૂર્વક સ્વયં વસ્ત્ર પોતાનું વસ્ત્ર પ્રધાવહ એટલે બરાબર ધો આખા શ્લોકનું ભાષાંતર તો તું શરીર પર તેલની માલિશ કર પછી સ્નાન કરવા જા પાણી વડે વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર સારી રીતે ધો હવે ચોથો શ્લોક સંધ્યા કુરુસંધ્યાવિધિ તથા વંદસ્વ પિતર નીસમ આસન ચ હવે શું થશે કે તથા તો તેમ જ પૂર્વાભિમુખ અહીંયા સંધિ પણ થશે પૂર્વવત્તાભમુખ પૂર્વાભિમુખ એટલે પૂર્વ દિશા તરફ મુખ રાખીને આ સતતઃ એટલે બેઠેલો તું પૂર્વ તરફ મુખ રાખીને બેઠેલો તું આ એટલે આસન પર બેઠેલો સંધ્યાવિધિમ સંધ્યાવિધિમ એટલે સંધ્યા સમયની વિધિપૂર્વક પૂજા કર અથવા સંધ્યા ઉપાસના કર વંદનમ એટલે વંદનમ એટલે વંદન કર પિતરવ એટલે માતા પિતાને નિત્યમ એટલે હંમેશા નિત્યમ એટલે હંમેશા પાતરાશમ એટલે સવારનો નાસ્તો આસન એટલે ખા ફરીથી જોઈશું કે તથા એટલે તેમજ પૂર્વાદિમુખ એટલે પૂર્વ તરફ મુખ રાખીને આશિત એટલે બેઠેલો પૂર્વ વિમુખ બેઠેલો તું સંધ્યા વિધિનમ એટલે સંધ્યા ઉપાસના કર નિત્યમ એટલે હંમેશા પિતરવ એટલે માતા પિતાને વંદસ્ય એટલે વંદન કર પ્રાતહર રામ એટલે સવારનો પ્રાતરામ પ્રાતરા શમ એટલે સવારનો નાસ્તો આસન એટલે ખા આખા શ્લોકનું ભાષાંતર શું થશે પૂર્વ દિશ દિશા તરફ મુખ રાખીને બેઠેલો તું સંધ્યા સમયની પૂજા વિધિ કર ને હંમેશા માતા પિતાને વંદન કર સવારનો નાસ્તો ખા વિદ્યાર્થી મિત્રો પહેલા પાઠમાં આપણે ચાર જ શ્લોકો જોઈશું બીજા પાઠમાં બીજા ચાર શ્લોકો જોઈશું તમારે આનું ભાષાંતર અને શબ્દાર્થ ફરજિયાત લખવાના છે